મેઘરાજાને મનાવવા વેપારીઓની પદયાત્રા. તીર્થભૂમિના વેપારીઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ મેઘરાજાને રીઝવવા માટે વેરાવળથી સોમનાથ સુધીની એક પદયાત્રા યોજી. વેરાવળ વખારિયા બજાર વેપારી એસોસિએશન દ્વારા પદયાત્રાનું આયોજન. વેરાવળ સૂરજકુંડ મંદિરથી પ્રારંભ. છેલ્લા 22 વર્ષથી આ પદયાત્રા નીકળે છે. વેપારીઓએ મેઘરાજાને મન મૂકીને હેત વર્ષાવે તેવી મહાદેવને કરી પ્રાર્થના. વેપારીઓ ધૂન કીર્તન બોલતા સોમનાથ મહાદેવ મંદિર પહોંચ્યા. વખારિયા બજારના વેપારીઓ સ્વયંભૂ દુકાન બંધ કરી જોડાયા. 21 વર્ષ પૂર્વે પદયાત્રાનો પ્રારંભ કરનાર વેપારી અગ્રણી સદગત ચીમનભાઈ અઠિયાને અપાઈ શ્રદ્ધાંજલિ. શ્રી જથાબંધ અનાજ કરિયાણા વેપારી મંડળ એટલે કે વખારિયા બજાર વેરાવળ, એમનો હું સેક્રેટરી છું. અમારા ભૂતપૂર્વ પ્રમુખ અને જેનો હમણાં જ સ્વર્ગવાસ થયો છે, માનનીય શ્રી ચીમનભાઈ અઢિયા, જેમનો કોરોના કાળની અંદર હમણાં 1-1.5 મહિના પહેલાં અવસાન થયેલું છે, જેમને આજના દિવસે સોમનાથ દાદાને પ્રાર્થના કરીએ કે એના આત્માને દિવંગત શાંતિ આપે, અને અમે લોકો પણ એને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. આજે આ પદયાત્રાનો ઉદ્દેશ એ છે કે આજથી 20-25 વર્ષ પહેલાં એટલે કે 25-1 વર્ષ પહેલાં વેરાવળ શહેર અને આસપાસના વિસ્તારમાં વરસાદની તંગી હતી અને સમયસર વરસાદ નહોતો થતો અને દુકાળ જેવી પરિસ્થિતિ નિર્માણ થઈ રહી હતી. એ સમયે વેપારીઓને એક વિચાર આવ્યો અને ચીમનભાઈની આગેવાનીમાં અમે ત્યારથી એટલે સતત આજે 22 વર્ષથી આ સમયની અંદર એટલે જુલાઈના પહેલા વીકમાં સોમનાથ બાપાને રીઝવવા વખારિયા બજારથી બહોળી સંખ્યામાં વેપારીઓ જોડાય અને સોમનાથ મહાદેવના દર્શન કરી એને વિનંતી કરવા આવ્યા છીએ કે ભાઈ વરસાદ સમયસર આવે, સપ્રમાણ આવે અને સર્વત્ર વરસાદ થાય એવી પ્રાર્થના સોમનાથ દાદાને કરવા માટે આવ્યા છે.